ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ દોસ્તો. સવારના 7 વાગ્યા છે અને 7 વાગી અને બધા કામે લાગી ગયા છે. કમો પૌવાનું કામકાજ કરી રહ્યો છે અને વિપુલ ચાનું કાઉન્ટર સંભાળે છે અને કરશન જે છે એ લોકો આવે છે એમને ચા પાણીની વ્યવસ્થા કરી આપે છે. મારો હાથ બેસી ગયો છે બોલવામાં, કેમ કે ડીજે ચાલુ હોય છે એટલે થોડા જોર જોરથી બૂમો પાડી પાડીને હાથ એકદમ ગળું બેસી ગયું છે. અને સેવા કરવાનો આનંદ પણ છે અને એક બાજુ ઉજાગરો પણ છે, મજા છે એક બાજુની. બ્લોગને પૂરો માણજો, મજા આવશે. જય માતાજી, હર હર મહાદેવ. આ શું બહાર બિહારી વર્ષો ઓન કરે હે? આ ખુરશીમાં ઉતરે, આ ખુરશીમાં ઉતરે. ડુંગળી હાથ દઈ ગયો લે મારે. કેટલા ના બનાવો લે? 10 ના? ઓ 5 કિલો ના? જેમ બે આવો, ચા પાણી ખાલી. ચાનું કાઉન્ટર લગાવી દીધું છે અંદર, કેમ કે અહીંયા અંદર વટા પેલા કામ થાકી જવા દીધું. અહીંયા લઈ લીધું. સેવા તો હાલતા નહીં, નવરા બે જ અમારા. આવશે તો તું એ ભેગો આવી ગયો, વધી જા. આ જાડીઓ તો અમે એવો હે ને, ત્યાં ડેપરી વધારી જો એની. મહેમાન કેદા દે આ બાબા, શીત ગમે જે થી ગુજ ગુજ લા. શંખો માં અંબાજી હેડ્યો, પાસના તો અંબાજી તો પૂરે પૂરો જ આજે પાસે દાહે ને. સેવા કરવાનો એક મોકો મળ્યો છે અને સેવા કરવા માટે માણસો પણ એટલા બધા ભેગા થઈ ગયા છે અને સેવા કરવાની પણ મજા આવે છે.
સો સેવા કરવાની અંદર વ્યસ્ત હોઉં છું એટલે વિડીયો થોડો ઓછો બનાવી શકું છું, તો એના માટે માફી ચાહું છું. અને હાથ બેસી ગયો છે, બોલવામાં થોડી તકલીફ પડી ગઈ છે, એટલે કેમ કે અહીંયા ડીજે વાગતું હોય છે ને ડીજે વાગતું હોય છે એટલે બોલવામાં અને કામ ભળાવવામાં થોડા છોકરાઓને ચિલ્લાવવું પડે છે, એટલા માટે ગળું બેસી ગયું છે. અને બસ આ બ્લોગ આટલો જ છે, અને કાલે સવારે ફરીથી નવા બ્લોગ નવા વિડીયો અને નવા વિચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. જય માતાજી, હર હર મહાદેવ.